નમસ્કાર સૌ પ્રિય મિત્રો, મારું નામ રામી તીર્થ છે. આજે આપણે જાણીશું કે ટેકનોલોજી શું છે અને ટેકનોલોજી આપણને ભવિષ્યને નિર્માણ કરવામાં મદદ કેવી રીતે કરશે. ટેકનોલોજી આપણા જીવનનું એક મહત્વપૂર્ણ અંગ બની ચૂકી છે. ટેકનોલોજીની મદદથી આપણે શિક્ષણ, આરોગ્ય અને ઉદ્યોગોમાં ખૂબ ક્રાંતિ લાવી છે, જેનાથી આપણા જીવનમાં કાર્યક્ષમતામાં વધારો થયો છે અને આપણા જીવનમાં ગુણવત્તા આવી છે. પહેલું, શૈક્ષણિક રીતે તમને ખબર હશે, 4 વર્ષ પહેલા જ્યારે આપણે કોરોનાની બીમારીના કારણે ઘરની બહાર જતી શકતા નથી, ત્યારે ઓનલાઈન શિક્ષણની મદદથી આપણે આપણું ભણતર ના બગડે અને તેનાથી આપણે ઓનલાઈન શિક્ષણ પર ભણી શક્યા હતા. એ આપણે એ કરુણ સમયમાં આપણે પસાર થઈ ગયા અને આપણું શિક્ષણ ખૂબ બગડ્યું નહીં. બીજું, આરોગ્ય રીતે દરરોજ દુનિયાભરના ડોક્ટરો નવી નવી દવાઓ અને ઓપરેશનની મદદથી વધારે ને વધારે લોકોનો જીવ બચાવવાની પ્રયત્ન કરે છે, તેમાં ટેકનોલોજીનો ખૂબ મોટો ફાળો હોય છે. ત્રીજું, ઉદ્યોગો રીતે ઉદ્યોગોનો સૌથી મોટું નમૂનો હોય છે સેલફોન. તમે કોઈ પણ પ્રકારના સેલફોન વાપરતા હો, આઈફોન, સેમસંગ અથવા વિવો, એનાથી ફરક પડતો નથી. તેની ઉપર તમે એમેઝોનની મદદથી નવી નવી વસ્તુઓ મંગાવી શકો છો, ઝોમેટો અથવા સ્વિગીની મદદથી ઘરે ખાવાનું મંગાવી શકો છો અને બહાર ગયા હો તો ગાડી પણ ઉબર અને ઓલાની મદદથી મંગાવી શકો છો. આ હતા ટેકનોલોજીના 3 મોટા ભાગો જેના ભવિષ્યમાં વધારે ક્રાંતિ થશે અને ટેકનોલોજીનો બહુ મોટો ફાળો છે. ધન્યવાદ.